આપણને તો થોડો શિયાળો આવે ને. હે ભગવાન, આ શિયાળો જાય તો હારું, ઠરી ગયા, ઠરીને ઠીકરા જેવા થઈ ગયા. મહારાજ હવે જલ્દી કથા પૂરી કરે તો હારું. હે ભગવાન, ઠરી ગયા ભગવાન, આના કરતા તો ઉનાળો હારો. અને એ ઉનાળામાં 37-47 ડિગ્રી પહોંચે તાપમાન. હે ભગવાન, તપી ગયા તપી. એક ચૂલાની અગ્નિ, એક પેટની અગ્નિ, આ ઉપરની અગ્નિ સહન થતી નથી. હે ભગવાન, આના કરતા ચોમાસું હારો. એક દિવસ જાય, બે દિવસ જાય, 5 દિવસ થાય. એ ભગવાન, આ કપડા ભૂકાતા નથી. કેટલા દિવસ સુધી કઠોળ ખાઉં? આ શાકભાજી વાળો લારી લઈને નથી આવતો. હવે તો બટાકા થઈ ગયા ઘરમાં. હે ભગવાન, હવે આપણે ટાઢ સહન ન કરી, ઉનાળો સહન ન કરીએ, આપણે ચોમાસું સહન ન કરીએ, ક્યાંથી વાંસળી બની શકીએ? એ બધું સહન કરે, બધું સમર્પિત કરે, બધું અર્પણ કરી દે, અને ત્યારે ભગવાન માય બની. વિચાર કરો, અમારા ભગત બધું છોડીને અહીં સતત અહીં જ હોય, 7-7 દિવસ સુધી એ મંડપમાં બધું છોડી દે, ઘર બાર બધું અહીંયા. આટલું સરસ, કેટલું તમારા સુધી અવાજ પહોંચે, સુંદર માઇક નો અવાજ, તમારા સુધી અવાજ સારો. બપોરે તમે જમ્યા હોય, ઊંઘ ના આવે, એટલે થોડું સંગીત વાગે, સંગીતની વ્યવસ્થા કરે. તમે એમને એમ ન બેસી શકો, ગાડલાની વ્યવસ્થા, ખુરશીની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા, આટલી બધી વ્યવસ્થા કર્યા છતાં પણ કોઈ કથા સાંભળવા ન આવે, તેનો વાંક કોનું? દુલાભાઈ કાગ તો એમ કહે, એજી અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ ન મળ્યા, એજી અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, માથડા વધાયા અમે, માથડા વધાયા અમે, પછી ઘંટીએ દળાયા, ચૂલેરે બનીને પછી પીર શાણા, જમનારા ન મળ્યા. રાહ રે બદલાયો અમે, પોથી કોણ તાજે, રાહ રે બદલાયો અમે, પોથી કોણ તાજે, એજી અમે કેડી રે, એ બની ને ચડનારા કોઈ.
વિચાર કરો, અહીંની પત્રિકા બનાવી હોય અને પત્રિકા દેવા ગયા હોય તો કેટલા દરવાજા બંધ કરી દીધા હોય. અહીં આ બધી ઉઘરાણી ને આ બધું શું, ₹500 દઈ અંધારામાં બેસી તદ્દન ખોટું હોય, તદ્દન એકદમ ખોટું હોય. બાજુવાળા તમને અવાજ પણ ન કરવા દે અને એમાં પાછા નાસ્તો લેવા જાવ તો 12-10 રૂપિયાનું મળતું, અંદર 100 રૂપિયાનું મળે. અને એ બધું સહન કરો, ખોટું હોય. પશ્ચિમી સંસ્કૃતિ અપનાવે. જ્યારે અહીંયા તમે ગમે એટલા વાગે આવો ચાલે, ગમે એટલા વાગે જાઓ ચાલે, વાતો કરો તોય ચાલે, અને એમાં પાછા પ્રસાદ આપે. આ કથા આયોજન કરવું કઈ સહેલું નથી. આયોજન કરતા કરતા કેટલી તકલીફ પડી. તમે તો બધા કદાચ બંધ બાળના બંધ કરી શું છે, અમારા ભગત તો અહીં શું અહીં શું ભગત એ બેસા બેસા આવતા એને ખબર છે. અને પાછા એક જ ટાઈમ ભોજન કરે, સત્કર્મ કરો બસ. ગમે તેમ કરી માણસો ભગવાન માય બને, ભગવાનની ભક્તિ કરે, અને એ ભગવાનની ભક્તિ કરશે ને તો ધર્મ વધશે, અને ધર્મ વધશે ને તો એનું રક્ષણ થશે. ધર્મો રક્ષતિ રક્ષતઃ, ધર્મનું રક્ષણ થાય.